समाचारमां आगळ વાત કરીએ। ગુજરાતમાં સરકારી પરીક્ષા સ્થગિત રાખવાનો સિલસિલો હજુ પણ યથાવત છે। રાજ્યમાં વધુ એક પરીક્ષા સરકારે મોકૂફ કરી છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ નર્સિંગ ટ્યુટર વર્ગ 3 ની પરીક્ષા અનિવાર્ય કારણોસર મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે। મહત્વનું છે કે 4 સપ્ટેમ્બરના રોજ નર્સિંગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવાનું આયોજન હતું, પણ તેને મોકૂફ રાખવામાં આવતા લાંબા સમયથી તૈયારી કરી રહેલા ઉમેદવારો અવઢવમાં મુકાયા છે। આગામી દિવસોમાં પરીક્ષાની નવી તારીખ જાહેર થશે તેવી જાણકારી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ સાઇટ પર મૂકવામાં આવી છે। નર્સિંગ ટ્યુટર વર્ગ 3 ની પરીક્ષા મોકૂફ રખાય છે। અનિવાર્ય કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી દિવસોમાં પરીક્ષાની નવી તારીખ જાહેર થશે। તો હાલ જે ગુજરાતમાં જે પરીક્ષાઓ છે તે મોકૂફ રાખવાની જે સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે। રાજ્યમાં વધુ એક પરીક્ષા સરકારે મોકૂફ કરી છે। નર્સિંગ ટ્યુટર વર્ગ 3 ની જે પરીક્ષા છે તે મોકૂફ કરવામાં આવી છે। 4 સપ્ટેમ્બરના રોજ આ પરીક્ષા યોજવાની હતી, પરંતુ હવે આ જે પરીક્ષા છે તે મોકૂફ કરી દેવામાં આવી છે। વાત કરીએ નર્સિંગ ટ્યુટર વર્ગ 3 ની પરીક્ષા જે 4 સપ્ટેમ્બરના રોજ યોજવાની હતી, હવે તે મોકૂફ કર્યાનો સરકારનો નિર્ણય સામે આવ્યો છે। વધુ એક પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે। નર્સિંગની જે પરીક્ષા હતી તેને મોકૂફ કરવામાં આવી છે। 4 સપ્ટેમ્બરના રોજ આ પરીક્ષા યોજવાની હતી, જે હવે મોકૂફ કર્યાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। વાત કરીએ જે રાજ્યમાં પરીક્ષાઓ મોકૂફ કરવાનો જે સિલસિલો છે તે હજુ પણ યથાવત હોય તેવું લાગી રહ્યું છે। નર્સિંગની જે આ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા જે લેવાની હતી તેને મોકૂફ રાખવામાં આવી છે। અનિવાર્ય કારણોસર આ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે। 4 સપ્ટેમ્બરના રોજ નર્સિંગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવાનું આયોજન હતું, પણ તેને મોકૂફ રાખવામાં આવતા લાંબા સમયથી જે ઉમેદવારો તૈયારી કરતા હતા તેઓ હવે અવઢવમાં મુકાયા છે। આગામી દિવસોમાં પરીક્ષાની નવી તારીખ જાહેર થશે તેવી જાણકારી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ સાઇટ પર મૂકવામાં આવી છે। નર્સિંગ ટ્યુટર વર્ગ 3 ની પરીક્ષા મોકૂફ રખાય છે। અનિવાર્ય કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી દિવસોમાં પરીક્ષાની નવી તારીખ જાહેર થશે। હાલ કયા કારણોસર આ પરીક્ષા મોકૂફ રખાય છે તેને લઈને કોઈ વિગત નથી મળી રહી। અનિવાર્ય કારણોસર આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। આ પરીક્ષા 4 સપ્ટેમ્બરના રોજ યોજાવાની હતી, જેની લાંબા સમયથી જે ઉમેદવારો તૈયારી કરી રહ્યા હતા તેઓ હવે અવઢવમાં મુકાયા છે। ઘણા સમયથી જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા 4 સપ્ટેમ્બરે પરીક્ષાની આશા લઈને જે વિદ્યાર્થીઓ જે ઉમેદવારો બેઠા હતા તેમની હવે આશા પર પાણી ફરી વળ્યું છે। હજુ તેમણે રાહ જોવી પડશે, કારણ કે પરીક્ષા જે છે તે હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે। પરીક્ષાની નવી તારીખ પછીથી જાહેર કરવામાં આવશે તેવું નિર્ણય કરવામાં આવશે, જેથી સંચાલિત જે ઉમેદવારોની જરૂરિયાત જે નોંધ લેવા પણ તેમણે જણાવ્યું છે। તો હાલ જે આ મંડળની જે જાહેરાત હતી નર્સિંગ વર્ગ 3ની તેની માટે જે ભરતી માટે જે પરીક્ષા યોજવાની હતી 4 તારીખે તે હવે મોકૂફ રાખવામાં આવી છે। લેખિત પરીક્ષા હતી સ્પર્ધાત્મકની, જે અનિવાર્ય કારણોસર મોકૂફ રાખવામાં આવી છે। હાલ પૂરતી આ જે મોકૂફ રાખવામાં આવી છે, જેની નવી તારીખ થોડા સમયમાં પછીથી જાહેર કરવામાં આવશે તેવું નિર્ણય કરવા ત્યારે આ પરીક્ષાને લઈને આપણી સાથે વધુ વિગત સાથે ફોન લાઈન પર સંવાદદાતા રવિ રાઠોડ જોડાઈ ગયા છે। જે રવિ, જે ગુજરાત સરકાર દ્વારા જે આ પરીક્ષાઓ હોય છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તે મોકૂફ રાખવાનો જે એક સિલસિલો બની ગયો હોય તે અત્યારે પણ યથાવત જોવા મળી રહ્યો છે, શું કહેશો? જે રીતે રાજ્ય સરકાર જયારે આપણે વાત કરીએ છીએ ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પોતાની જે પરીક્ષા બહાર પાડતું હોય છે તે પરીક્ષા મોકૂફ રાખવા માટે પણ પંકાઈ ગયું હોય તેવા દ્રશ્યો છાસવારે પ્રકાશમાં આવી રહ્યા છે। જે રીતે ફરીથી એકવાર નર્સિંગ ટ્યુટર વર્ગ 3 ની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે, ત્યારે તૈયારી કરી રહેલા તમામ ઉમેદવારો અવઢવમાં મુકાયા છે। કારણ કે 4 સપ્ટેમ્બરના રોજ નર્સિંગની આ જે પરીક્ષા હતી તે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજનના ભાગરૂપે પૂરતી તૈયારી પણ ઉમેદવારોએ કરી લીધી હતી, ત્યારે અચાનક જ સરકાર દ્વારા રાજ્ય સરકાર અને એમાં પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નર્સિંગ ટ્યુટર વર્ગ 3ની પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરતા અનિવાર્ય સંજોગોના કારણે મોકૂફ રાખી છે તેવી માહિતી હાલ તો તેમના દ્વારા પ્રાપ્ત થઈ છે અને આવનાર સમયમાં નવી તારીખો જાહેર કરવામાં આવશે તેવી ઓફિશિયલ સાઇટ પર તેમણે માહિતી મૂકી છે, ત્યારે ચોક્કસથી ઉમેદવારોમાં એક આક્રોશ દેખાઈ રહ્યો છે।
કારણ કે કેટલાય વખતથી કેટલાય સમયથી જ્યારે તેઓ પોતાની તૈયારીઓ કરતા હોય છે, તૈયારીઓને આખરીઓ આપતા હોય છે, ત્યારે એવા સમયે માત્ર થોડાક જ દિવસ પછી 4 સપ્ટેમ્બર આવવાની હતી અને 4 સપ્ટેમ્બરના દિવસે પરીક્ષાનું આયોજન હતું અને અચાનક જ જયારે આવો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે ઉમેદવારોમાં રોષ દેખાઈ રહ્યો છે. જી રવિ, આભાર માહિતી આપવા બદલ. તો હવે રાજ્યમાં વધુ એક પરીક્ષા જે છે તે મોકૂફ કરાયા હોવાનું સામે આવી રહ્યું છે.